નોર્મલી આપણે ઘણા પ્રકરણો સાંભળે છે જેમાં ટીચર્સો ઇન્વોલ્વ હોય છે, પ્રોફેસર્સો ઇન્વોલ્વ હોય છે. આ કેસમાં તો ટ્રસ્ટી પોતે ઇન્વોલ્વ છે, એટલે આઈ એમ શ્યોર તમે હજી આગળ પ્રેશર પોઈન્ટ બનાવશો તો આઈ એમ શ્યોર બીજી ત્રણ દીકરીઓ યા ચાર દીકરીઓ હજી આવીને કહેશે કે અમારી જોડે બી કોઈક બીજાએ કર્યું હતું કે આ ને કર્યું હતું. એ 100% નીકળવાનું છે, કારણ કે આ તો ધીસ ઇઝ અ ટાઈપ ઓફ આ લોકોની આવી મોડસ ઓપરેન્ડી હોય કામ કરવાની. એટલે અત્યારે જે વાલીઓ કરી રહ્યા છે બહુ જ સારું કરી રહ્યા છે. ખાલી વાલીઓએ ભાઈ પેલું ફીસ વધે ને ઝંડા ગાડવા તો એની જગ્યા છે, પણ જોડે આ કરો તાકી એક પ્રેશર બિલ્ડ થાય. અને પારો યુનિવર્સિટીના સંચાલકોને, આપણે કોઈ છોકરીનું ભવિષ્ય નથી બગાડવું, પણ એમના સંચાલકોને બી ખબર પડે કે આ એ લોકોના ત્યાં ખોટું કામ થાય છે ને એ લોકો સ્ટ્રોંગ સ્ટેપ્સ લે. અને સ્ટ્રોંગ સ્ટેપ્સ એટલા માટે જરૂરી છે કારણ કે એવરી ટાઈમ અગર ઇફ વી કીપ આટલા સુધી એટલે પહોંચ્યું છે કારણ કે આજ સુધી લોકોએ અવાજ નથી ઉઠાવ્યો. એટલે આજની તારીખમાં અગર તમે જોતા હો તો આને અમે કહીએ મોબોક્રેસી એટલે ભીડ લોકો, એટલે ડેમોક્રેસીની મોબોક્રેસી. એનો મતલબ કે ભીડમાં લોકો ભેગા થઈ અને અવાજ ઉઠાવે. આમ તો આપણે કહીએ છીએ કે ભાઈ સમાજ જાગતો નથી, સમાજ બોલતો નથી. અગર આજે સમાજ બોલે છે તો સારી વાત છે, અને સમાજે આમાં આનાથી પેલી બીજી દીકરીઓને બી હિંમત આવશે. એટલે આ કરવું